નમસ્કાર, હું છું બિરેન અને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ધનોરા પ્રાથમિક શાળામાં 114મા વર્ષમાં મંગલ પ્રવેશ થતા જ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે. 20/2/1909ના દિવસે શાળાની સ્થાપના કરવામાં આવી હતી, જેના આજરોજ 113 વર્ષ પૂર્ણ થયા છે. દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ધનેરા પ્રાથમિક શાળા સ્થાપના દિવસ નિમિત્તે આવેલા મહેમાનોનું ફૂલ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાની બાળાઓ દ્વારા નૃત્ય અને કવાલી ગાઈ અને કાર્યક્રમની શોભા વધારાઈ હતી. બીજો મહિનો અને 2023ના રોજ આજે અમારી શાળાને 114મો જ્યારે જન્મદિવસ હોય ત્યારે અમારા ઉત્સુ સાહેબશ્રીઓ, અમારા શિક્ષકગણ, પ્રિન્સિપાલશ્રી, તેમજ અમારા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા સેવક સાહેબ, અમારા રાજેશ સાહેબ રબારી, તેમજ અમારા ઉત્સુ એવા બધા શિક્ષિકાઓ આજે 114 વર્ષ જ્યારે અમારી શાળાના પૂર્ણ થતા હોય ત્યારે આજે મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત થયા છે. એવા અમારા તાલુકા પ્રમુખ શ્રી સંજયભાઈ, તેમજ ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ, જિલ્લા સદસ્ય હંસાબા, તાલુકા સદસ્ય વર્ષાબેન, તેમજ અમારા ગામના સરપંચ શ્રી પારુલબેન, તેમજ યોગપાલશ્રી ઉપેન્દ્રસિંહ પ્રતાપસિંહ ગોહિલ સાહેબ, તેમજ અનેક એવા મહાનુભાવો છે જે શાળાની અંદર કનેક્ટેડ છે. એવા અમારા દાતાઓ શ્રીઓ છે, એમ દોલીબેન, વિમલભાઈ પટેલ, પ્રકાશભાઈ પરમાર, અનેક એવા છે જે શાળા અને ગામ અમારું સંકળાયેલું છે. એસએમસી અધ્યક્ષ દલપતસિંહ, દરેક જન જ્યારે શાળાનો કોઈપણ પ્રોગ્રામ હોય ત્યારે અવશ્ય હાજર હોય તેમ હું અભિમાન નથી કરતો, પણ મને સ્વાભિમાન છે મારી શાળા પર. કેમ કે અમારી શાળા છેલ્લા 20 વર્ષની 68 જગ્યાએ ચેમ્પિયન થયેલી શાળા છે. તાલુકા લેવલ લો, જિલ્લા લેવલ લો, રાજ્ય લેવલ લો કે નેશનલ, ગમે તે લેવલ પર અમારી શાળા જે છે એની અંદર સ્ટુડન્ટ ફક્ત ને ફક્ત 150 સ્ટુડન્ટ છે. એની અંદર જ્યારે ટેલેન્ટ તમારે બતાવવાનું હોય ત્યારે દરેક જિલ્લા, શું ગુજરાતની પ્રાઇવેટ શાળા, દિલ્હી પબ્લિક શાળા લઈ લો કે કોઈ પણ શાળા લઈ લો, આપણે નવરત્ન શાળા, એ છોકરાઓ જ્યારે કોમ્પિટિશન કરવાની હોય ત્યારે અમારા જે શિક્ષકો છે આ સ્ટુડન્ટોને તૈયાર કરીને જ્યારે કોમ્પિટિશનનો ભાગ લે છે અને એમાં ચેમ્પિયન થાય છે ત્યારે અમે ગર્વ અનુભવીએ છીએ કે અમારી ધનોરાની શાળા જે છે એ અમારા ગામનું નામ જે આગળ લઈ જાય છે. એ બદલ હું શિક્ષકો તેમજ સ્ટુડન્ટોને ખૂબ ખૂબ આભારી છું.